છોકરો છે, બે બાયું છે, આપણે બે અમથા વાંધા થઈ લાગે તો ભાડું છોછું તો છે. હવે જો આ નદી એ ગયા છે, આપડે વાહો વાંચે જવું છે, એમ તો હંતાતા હંતાતા જઈશું. હવે છે ને આપણે એનો સામે પગલું મૂકવું જ નથી, કિસ્સો જ કરવો છે. હા, જો ભગવાન કરે તો શોખ તો બેહી જાય. આ બે નું બેહી જાય, તમારું બેહી જાય છે. હા તો વાંધો ને, હાલ ને જાવીએ વાહો ભાઈ. બાકી નજી એ નાખી છે હો, આ ઘી છે અને પાછો આ રસ્તો ધ્યાન રાખવા જેવો છે. કોઈ બી નહીં ને, આ તો ધોવા નીકળ્યા હોય એવું લાગે છે. એમ તો ઘરે મશીન મશીન હશે પણ ખોટકાણું હશે. ભાઈ એ તો કોને ખબર, મશીન હોય કે ન હોય, હાલ ને જાવી મેળ પડી જશે. બે અમથા વાર્ધા સીવી આપણે શું કામ છે બીજું? જો રાજી હોય તો સારું, એક છોકરો હારે છે. એ તો કોક પાડોશી નો હશે. પાડોશી નો નહીં હોય ને તો એકાદી નો હોય ને, છોકરા વાળું તું લઈ જાય અને ઓલું હું લઈ જાય, પણ બેઠ માંડે તો થાય ને. હા હા, જે ભાગમાં હશે. હા હાલ થાય, હાલ હાલ થાય, હાલ ની તો એવી ઉપાધિ છે ને બાપા, લોય પી ગયો ન્યા છંછેડા વેળા કરતો નહીં. હાલ લે અલી ભાઈ, આ કેમ છે? હલા તું નોતું મારતી એ ફેંકી દીજે કે હું આને કે તો બેન કઈ ચંપલ ખરે છે, ઉતાવળ હાલવા પણ બહુ દેખારો ન કરતો ને, પાછું વળી જોઈશે વળી નકામું થાય છે. જવું છે ને વાહો વાય, જવું પગલે પગલું દબાવવું છે, પણ ના એ લુગડા ધોવા ને એટલે હંચાઈ જવાનું. આપણે આમ હંચાતા હંચાતા જોવાનું અને એવો મોકો મળે તો પૂછીએ લેવાનું. પૂછી લેવાય છે. હું શું કહું છું, આટલો પાવડર નાખ રોજ કપડા ધો ખબર. એ આગો જાતો નહીં ડૂબી જાય તું અંદર, એ વધી ન ગયો ને. ના હવે બહુ છે પાવડર નાખ. હું શું કહું, હું છે ને પલાડી પલાડી દઉં તું બ્રશ માર. બાકી નદી એ કપડા ધોવાની મજા આવે, મજા આવે જો તો કપડા હાથા રે છે. મોટી મોટી મગજું છે. મેં ભાળી ગયો તો કાય ચાર ભાળી ગયો. મેં અહીંયા નવાય નહીં, નાનો જવાય. એટલે હું ડબલે જાવ આવું ને તો હેઠે પાણી ની જ ભરતો, ટાંકી માં જ ભરીને જ આવું. છોકરો છે ચોટી વાળો, ઈ જે હોય ઈ છોકરા નું શું કામ છે? આપડે કોનું કામ છે? આપડે બૈરા નું કેવા સમજો. મને તો લાડુ પડવા માંડ્યું. જાવું પડશે.
હજી આને નવરાવવાનો. હું શું કહું છું, આને નવરાવી ને તું નવરાઈ દે, હું ત્યાં પાડીએ કપડાં હૂકવી દેજે, અસર ઉકાય તો જાય કપડાં. એ અંદર જા એ છોકરા, આપણ આવ્યું તમને હું શું કહું છું, શું છે બોલ્યા, પણ ખડકા હારા છે ના લુગડા ધોવો ને આવીને બોલો ને, કઈ સમજાય નહીં. એ તમે મને આવવાનું કીધું? કોઈ માણસ એવા હોય ને એને કેવી કાંઠે કઈ ધોવો, અહીંથી જાવ, એને બહુ સીધા માણસ કપડા ધોયા જ નથી. ઈ બે નથી આવ્યા, કેમ આવ્યા? આવો બાજુ આપડે બે હારે કપડા ધોવી, તમારી હું તમને હું કહું છું, આરામથી કપડા ધો, માં નવું ટી-શર્ટ ફાટી જાય. અરે પણ તમારું ટી-શર્ટ તો કેવું છે, આવડું આ શું છે, આ દિલ છે? હા, હું બધાય ટી-શર્ટ માં મારે દિલ હોય, મને લવ લખેલા ટી-શર્ટ બહુ ગમે. અરે આ દિલ છે એમને તો ભલે, તમે કપડા તમે હારા દિલ વાળા લ્યો છો. મગન હે પકા, તે ઈ બે બાયું ને ભાળી, ઓલો છોકરો બેઠો એને ભાડ્યા, પણ ઓલા બે વાય ના વર ઉભા જઈને તે જોયા, આમ જોતો કરે લે, આ હું શું થતો રહો, પાણી કાઢું મને લાગે છે આ દિલ વાલે દુલ્હનિયા લઈ જશે. આ કોણ, તમારી બેન છે? આ મારો મિત્ર છે. બુદ્ધિશાળી છે, પૈસા વાળો છે, અને એ તો છે બધું બધું સમજાવી ને પટાવી દે છે. તારું શું નામ છે? માનસી. બહુ સરસ નામ છે. અને તો સમજો મજા આવી જશે. જો ઈ તમતાર હવે સમજો, તમારે લુગડા ધો આય જ આવતું રહેવાનું. આ મારો ભાઈ બન છે ને, તમને લુગડા ઓર આવશે. એમાં એવું હતું કે આજે મારું મશીન બગડી ગયું હતું ને, એટલે અમે આવ્યા છે. બાકી અમે તો આ કપડાં ધોવા ન આવી, અમારે તો ઘરે જ મશીન છે. બાકી તમારું આમ તો ટી-શર્ટ આમ દિલ વાળું મજા આવી ગઈ. સારું થઈ તમે કપડા જોઈ ગયો, ત્યાં હું થોડીક વાર આમ પગ પગ દોડી મજા લઉં. આ તમારે અહીંયા પણ નદી એટલે નદી હો બાકી. લાવો તમારે હું પગે જોઈ દઉં તમારે. ના 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 ના, પગ ન ધોવાય, લેવા દો તમે. હું કેને કપડા ખાલી ધોઈ દઈએ તમે. ના ના, હું તમારો પગ, મને કોઈ મારો પગ અડી ન ગમે, રેવા દો. મારવા તો તમારો પગનો મેલ કેટલા દિવસનો છે,
આજા મોટા ધરામાં મેલ તમારો કાઢી નાખો. અરે મારા પગમાં મેલ જ ન હોય, જોવો મારા પગ જોવો, કાઈ કોઈ દી હોય જ નહીં. આ પડી જાય તે બે રાલે. અને તમારા પગ તો જાણે કેમ ગુલાબનું ફૂલ હોય એમ ફૂલ જેવા છે તમારા પગ. બાકી તમારું દિલ બહુ સારું, મને બહુ મજા આવી ગઈ હો. એટલે અમે અહીંયા નાતા આવીશું ને, તમે અહીંયા જ કપડા ધોવા આવજો. હા પણ અહીં બધી બાયવી નાઈ ખરી. હે આ મોલી કાઠે નાઈ ખરી બાય. અરે આમાં થબા થેપી બોલાવે બધાય નાઈ આમાં. હે હા, કારણ કે તમારો દિલ, તમારો સ્વભાવ, તમે કેવી મીઠી મીઠી વાતો કરો બહુ મને ગમે છે હો. તમે મારી વાત સાંભળો. બોલો ને બોલો ને. અરે મારી બેન નું દિલે એવું છે ને, એનું દિલે એવું છે, એનું દિલે એવું છે. અરે અમે વાંધા માણાએ રૂપિયા બહુ ભેગા કર્યા છે, આખી તિજોરી ભરી છે. મારી પાસે ઘણી જમીન છે એવું લાગે ને, ભલે એકાદ બે વીઘા વેચાય જાય પણ આમ જો બે નીચે વાત તો હું કઉ છું, જાતા માં લઈ લેવા. તને કેમ લાગે છે? મને તો લાગે કેમ કે મહિના ને ખર્ચો નીકળે. પૂછ્યું ક્યાં ભાઈગા? અરે મારે કપડાં તો ધોવાના બાકી રહી ગયા. એ હવે એટલે તને પૂરા કરવાની આવી. હું હું કહું છું, આખે બિલ ની વાત કરી એટલે ઓલા ઝાડા ન ખાઈ ગયા ને. અલીભાઈ મેં આમ ત્રાસી નજરે જોયું. હું સાંભળતી હતી તે કીધું કે મારી બેન નું દિલે મોટું છે ને એનું બિલે મોટું. બિલ નું સાંભળીને હસોડા ઝાડા થઈ ગયા ને. એવું નથી. હવે લે આપણે પેલા ચોક નો પાડવો જોઈએ કે દિલ જેવડું બિલ છે એમ. ઈ કે ચોક તો પાડી વાંધો નહીં પણ ઓલા ઝાડા થઈ ગયા. ગયો કે નહીં સાંભળતો તો નથી ને. ના ના નથી ગયો. ગયો લે જોઈ કાક કઈ ગયા મગ ના. આવો સાહેબ ગયા. મારી ઉપાજી નો કઈ ઉપાજી મગન કરવી પડે. તું મીણો લાગુ એકલા નો ગમે. આપણે હું ધંધો હતો પેલા કપડા ધોવા ઘડે બે મીઠી મીઠી વાત કરું એમ. હા કઈ પછી છે ને પેલું કહી દઈ તું આવતો.
હવે આ કરે આ હું કરે છે મને તો કાઈ સમજણ ન પડતી આ બે વિચારે કાઈ વાંધો નહીં આપણે તો કપડાં ધોવાય છે ને એનાથી મતલબ કામ છે આ હું તમારે વાડીને એવું છે હા આ હું થાય તમારું મારા ભાઈ પણ છે બે ભાઈ પણ ને આટલી વાડી છે આ મારા ટુવાલ ફાટી જાય ને એવો આપડે બહુ મોટી મોટી ખેંચી છે નંબર હું કરવા દીધો અરે ડોબી તારા માં તો બુધી જ નથી ઓલા બે આવ્યા તો કેટલા કપડાં ધોઈ દીધા કામ થઈ ગયો આના બાપને હો વીઘા જમીન છે ઈ સાસણ ગીરમાં અને આખા ઉનાળામાં આંબા મોકલે અને કાલે આ કીધું ને એક વીઘામાંથી ટેણા મોકલશે કોક મોકલશે અને માલદાર પાર્ટી હાથમાં લાવી નંબર તો દેવાય જ ને સારું ભલે દીધો આપણે હું કહું છું કાલ પાછો કદાચ મળે ને લાખ બે લાખ માં ઉતારી દો મને હું કે ખબર ઘરમાં 5 લાખ છે ઘા ખાય 5 લાખ રૂપિયા એટલે જ હું કહું છું કાલ પાછા મળીને 2-3 લાખ માં ઉતારી દેવાનું હા તો ઈ કરવી આયા હારે કપડા ધોવા આવ્યા આપણે તો લાભ થયો હા તો હવે હાલ બકડી લઈ લે હાલ ઘરે ઓલો ઓટલા ઓટલા ખાય ઓલો ખાય આ બેટો હાલ તું આ લઈ લે બ્રશ ને બકડીઓ ને બધું હાય ઓ બાપા આમાં કેટલો વજન થઈ ગયો તેલ જોવાય તેલ ની ધાર જોવાય કાલ ઓલા બે નતા એના વર હોય અને કદાચ ઈ પાછા આવે તો એટલે પેલા જોય ક્યાં જાય છે પછી આપડે જાય ઈ વાત થાય છે ધાર વાય થઈ ને ધરા માં ઉતરી ગઈ લાગે છે એટલે દેખાતી બંધ થઈ ગઈ બંધ થઈ ગઈ હાય શું તો થાકી ગઈ હું તને શું કહું છું એટલે જ મારા જેટલી ચાલાક તને ખબર હું શું કહું પેલા આમ જો હમણાં મેં ઓલા બેન જોયા હતા સાઈડ માં ચડતા હતા ને ત્યારે તારે કપડા સુકવશી ને તો થોડુંક કામ થઈ જાય આપણું અને પછી ઓલા ને મેં કીધું છે કાલ આ ટાઈમે કપડા ધોવા આવશી તો બે ભેગા નહીં થઈ જાય મને એ ઉપાદી થાય બીજી તો મને કઈ ઉપાદી નથી તો ભેગા થઈ જાય તો તું વિચાર તો ખરી મે હું એટલે જ તને ના પાડું તું કઈ મારું માન જ નહીં એ દોઢી હવે તું બહુ સલાહ દે માં અને આ કપડા સુકવી દે હું મારું કામ કરું છું તું તારું કામ કર બીજું તો હું સલાહ માંથી જ નવરી નથી થતી કાયમ સલાહ દેતી આને એક બે કપડા સુકાવા બાજુ એટલે આ કઈક કરે નવરો બેઠો હાલે દે ને આયરું જોબ